નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત. આઈપીએલ ની ધમાલ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ ની ધમાલ તો અત્યારે હાલ તો જોવા મળતી હોય છે, પરંતુ હવે આઈપીએલ ની ધમાલ ક્યાં જઈને અટકશે? કારણ કે એક બાદ એક જે રોમાંચક મેચ તો જોવા મળતી હોય છે, ક્યાંક સારી એવી બોલિંગ જોવા મળતી હોય છે, ક્યાંક સારી એવી બેટિંગ જોવા મળતી હોય છે, રન ચેઝ ઘણો સારો એવો જોવા મળતો હોય છે, અને ત્યારબાદ ક્યાંક એક બ્રેકડાઉન પણ જોવા મળતું હોય છે. અને આ તમામ પરિસ્થિતિમાં એક જ સવાલ જે યથાવત જોવા મળતો હતો ને ગઈકાલની મેચનો, લખનૌ સુપર જાયન્ટ્સ વર્સિસ પંજાબ કિંગ્સ વચ્ચે જે મેચ હતી, અને જે રીતે 20 રનથી પંજાબ કિંગ્સને હરાવ્યું હતું લખનૌએ, બહુ મોટો કોઈ ટાર્ગેટ હતો નહીં, 154 રન જ માત્ર ને માત્ર ટાર્ગેટ હતો. જે પ્રમાણે કગિસો રબાડાની જે બોલિંગ હતી, 4 ઓવરમાં 4 વિકેટ જે લીધી હતી, અદભુત બોલિંગ જે ગઈકાલે જોવા મળી હતી, અને સાથે જોવા જઈએ તો રાહુલ ચહર અને બે વિકેટ લીધી હતી, સંદીપ શર્માએ પણ એક વિકેટ લીધી હતી, બેટ્સમેનને ક્યાંક રોકી રાખ્યા હતા રન કરવામાં. એક એ સફળ અત્યારે તો જે અભિગમ તો જોવા મળ્યો, અને ત્યારબાદ જોવા જઈએ તો ટોપ ઓર્ડર પંજાબ કિંગ્સનો એકદમ ફેલ જોવા મળ્યો હતો. ક્યાંક મયંક અગ્રવાલની વાત કરો, શિખર ધવન હોય, બેરસ્ટો હોય, રાજપક્ષે હોય, લિવિંગસ્ટોન હોય, કોઈએ સારું એવું પરફોર્મન્સ ન કર્યું હતું, સિવાય બેરસ્ટો દ્વારા 32 રન જે કરવામાં આવ્યા હતા, અને મયંક અગ્રવાલ દ્વારા 25 રન જે બનાવવામાં આવ્યા હતા. અને આ તમામ પરિસ્થિતિમાં ક્યાંક ટોપ ઓર્ડર હતો ફેલ સાબિત થયો, અને ત્યારબાદ કોઈએ પણ સારો જે પરફોર્મન્સ ન કર્યું. એક બાજુ ઋષિ ધવન આવ્યા હતા, 21 રન જે ફટકાર્યા હતા, ક્યાંક એક આશા હતી કે ના, અત્યારે તો મેચ આખી જીતી જશે, કંઈ ઘણું સારું એવું પરફોર્મન્સ કરશે, પણ અત્યારે તો એ ન જોવા મળ્યું. અને તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળતો હશે કે આ તમામ પરિસ્થિતિમાં હવે કેવો અત્યારે ટાર્ગેટ આપવામાં આવશે, કેવી રીતે હવે રન ચેઝ કરવામાં આવશે, કારણ કે અત્યારની જે આ સિચ્યુએશન જોવા મળી રહી છે, અને તેમાં હવે જ્યારે જવાબ આપવાની વાત હોય એક બાજુ આઈપીએલને, આઈપીએલમાં હવે આઈપીએલમાં હવે જવાબ કેવી રીતે આપવામાં આવશે, કારણ કે આટલો ઓછો સ્કોર, અને તમે અત્યારે તો કોઈ પણ તેને સારું પરફોર્મન્સ ન કરી શકો, તો હવે તેની પાછળ જવાબદાર કોણ, તેને લઈને પણ એક સવાલ યથાવત છે. તમામ મુદ્દાઓ લઈને અત્યારે તો જે ચર્ચા વિચારણા જે યથાવત રાખીશું, તમામ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી, કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ગઈકાલની મેચની વાત કરીએ, ક્યાંક સારો પરફોર્મન્સની આશા હતી કે ના, કોઈક સારો પરફોર્મન્સ કરશે, પણ કંઈ જ ન જોવા મળ્યું. 154 રનનો ટાર્ગેટ હતો, ઘણો ઓછો ટાર્ગેટ હતો, 196 અને 200 સુધીના, આપણે જે રીતે ચર્ચા કરેલી છે કે 200 સુધીના ટાર્ગેટ ચેઝ કરી લીધા છે, પણ અત્યારે આ ટાર્ગેટ ચેઝ તો કરવામાં આવ્યા, પણ અત્યારની જે આ સિચ્યુએશન જોવા મળી, 154 રનનો પણ ટાર્ગેટ ન ચેઝ કરી શકી પંજાબ, ક્યાંક અત્યારે તો ટોપ ઓર્ડર જે ફેલ જોવા મળ્યો હતો, તો હવે જોવાનું કે શું, કે અત્યારે કોઈ ટોપ ઓર્ડર ના ચાલે, ભાઈ મિડલ ઓર્ડર તમારો ના ચાલે, તો અત્યારે આટલો નાનો સ્કોર પણ તમે ન કરી શકો, તેના લઈને સવાલ યથાવત જોવા મળતો. સૌથી પહેલી આપની પ્રતિક્રિયા ગઈકાલની મેચના લઈને. વેલ, ગઈકાલની મેચ યજ્ઞ આમ જોઈએ તો રોમાંચક તો હતી, ભલે આપણને મોટી બેટિંગ જોવા ના મળી, પણ જ્યારે મેચ શરૂ થઈ ત્યારે પણ આપણને ખ્યાલ હતો કે આ બંને ટીમોનું બોલિંગ આક્રમણ શાનદાર છે. તમે જુઓ કે જે રીતે લખનૌની વાત કરો અથવા તો પંજાબની વાત કરો, બંનેના બોલર શાનદાર પ્રદર્શન કર્યું અને વધારે સ્કોર થવા ના દીધો. જે સ્થિતિ અહીં આગળ લખનૌની થઈ, એ જ સ્થિતિ પહેલી બાજુ પંજાબની થઈ. પહેલી બાજુ બે સારા બોલર્સ હતા કે જેમણે જબરદસ્ત પ્રદર્શન કરીને વિકેટો લીધી, અહીંયા 4 સારા બોલર્સ હતા કે જેમણે શાનદાર પ્રદર્શન કરીને વિકેટો લીધી. તો અહીંયા આગળ જોવા જઈએ તો મારી દ્રષ્ટિએ ઇટ વોઝ અ બેસ્ટ બોલિંગ મેચ એકોર્ડિંગ ટુ મી. એક સારામાં સારી બોલિંગ જોવા મળી, એક સ્પીડ જોવા મળી, એક પરફેક્શન જોવા મળ્યું, યોર્કર્સ જોવા મળ્યા, વાઇડ યોર્કર્સ જોવા મળ્યા, બધી જ જાતની જે બોલિંગની જે કંઈ કલા હતી એ કલા આપણને કાલે જોવા મળી, અને બેટ્સમેનો આની સાથે તાલમેલ સાધી ના શક્યા. સારામાં સારી બોલિંગ, જે રીતે આપણે કહીએ કે રબાડાએ જે રીતે બોલિંગ કરી, 4 વિકેટો, ઘણા બધા વખત પછી રબાડાએ 4 વિકેટો લીધી, એટલે ઇટ ઇઝ અ મેટર ઓફ બહુ સારામાં સારી પરિસ્થિતિ કહેવાય કે અત્યારે રબાડા વિકેટો લેવાનું શરૂ કર્યું છે, બિકોઝ હી ઇઝ મોસ્ટ ડેન્જરસ બોલર અને હી કેન ડુ વન્ડર્સ. એટલે ગઈકાલની મેચ એ 5 જબરજસ્ત બોલરોની મેચ હતી. આ બાજુ રબાડા અને ચહર, અને પેલી બાજુ મોહસિન, ચમીરા અને કૃણાલ. તમે જુઓ એટલી જબરજસ્ત બોલિંગ કરી છે કાલના જે આપણે મેચમાં જોયું હતું, અને એટલે ઇટ વોઝ અ બોલર્સ ડે. બેટ્સમેન કોઈ પણ ચાલી શક્યું નહીં, કોઈ પણ બેટર્સ 50 રન સુધી ના પહોંચી શક્યું, અને ખાસ કરીને જે આપણે જોયું એ બેસ્ટ બોલિંગ જોઈ, જે કોઈ ખેલાડી રન કરે એવા હતા. ધારો કે આ બાજુ તમે જુઓ તો મયંક અગ્રવાલ, તો એનો જે કેચ રાહુલે કર્યો, દેટ વોઝ માર્વેલસ. હું માનું છું કે બેસ્ટ ઓફ ધ કેચ કહી શકાય, કારણ કે હી વોઝ પ્લેઇંગ વેરી ફાસ્ટ. ત્યાર પછીની જે પરિસ્થિતિ, પેલી જ સાઈડ લખનૌની વાત કરો, તો તમારા જે મેઇન
કેએલ રાહુલ છે જે રન મશીન છે એ રન મશીન જ જલ્દી આઉટ થઈ ગયું, તો એના કારણે આખી ટીમ પર પ્રભાવ પડ્યો. પણ ક્યાંક ને ક્યાંક એક વસ્તુ ચોક્કસ છે કે બંને ટીમોની બેટિંગે સારા બેટ્સમેન હોવા છતાં સાચા સમયે ડગો આપી દીધો, એ લોકો ચાલ્યા નહીં, કોઈ કોઈ પણ બેટિંગ ના કરી શકે. આપણે લખનૌની વાત કરીએ તો લખનૌમાં પણ આપણે જો જોવા જઈએ તો માત્ર ક્વિન્ટન ડિકોક અને દીપક હુડા, જે ડિકોકે જે 46 રન ફટકાર્યા, દીપક હુડાએ 34 રન છે, પછી કેએલ રાહુલ પણ અત્યારે તો ના સારું પરફોર્મન્સ કરી શક્યા ને, એટલે કે ક્યાંક બેટિંગ ગઈકાલે એમ ના જોવા મળી પણ બોલિંગ સુપર જોવા મળી. કારણ કે કગિસો રબાડાએ જે 4 વિકેટ લીધી હતી ને ત્યારબાદ એવું જ લાગ્યું કે ના અત્યારે તો આખી આખી મેચ પંજાબ લઈ ગયું, હવે અત્યારે તો કોણ સારું પરફોર્મન્સ કરશે તેના લઈને સવાલ યથાવત હતો. પણ બીજી બાજુ જોવા જઈએ તો એક બાદ એક જે ધડાધડ વિકેટો જે અત્યારે તો જતી હતી ને માત્ર 133માં તો અત્યારે તો આખી મેચ પૂરી કરી નાખી. શું કહેવાય એ તમે જુઓ, અહીંયા આગળ કેપ્ટનશીપનો પ્લસ પોઈન્ટ આવે છે. અહીંયા કેએલ રાહુલની કેપ્ટનશીપ કાલની મારી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ કેપ્ટનશીપ હતી, કારણ કે આટલા નાના ટોટલને પર આટલી સિફતથી ને આટલી સારી રીતે હેન્ડલ કરવું અને ડિફેન્ડ કરવું, આઈ થિંક ક્રેડિટ ગોઝ ટુ ધ કેપ્ટન. એણે એના બોલરોને એવી રીતે યુટિલાઇઝ કર્યા કે સૌથી પહેલાં તો એણે કેચ લીધો ત્યાંથી જ મેચ પલટી થઈ ગઈ. જે કેચ હવામાં લગભગ 4 ફૂટ જેટલો, 3-4 ફૂટ જેટલો ઊંચો એ ઉછળીને કેચ લીધો એણે, કારણ કે હી વોઝ ઓન ધ સર્કલ ઓફ ધ એ સર્કલની કિનારે ઊભો હતો, ઇટ વોઝ ડિફિકલ્ટ ફોર હિમ. પણ એ કેચ જે લીધો અને ત્યાંથી, કારણ કે જે રીતે મયંક અગ્રવાલે રમવાનું શરૂ કર્યું હતું, દેટ વોઝ ધ ફાઇન શોટ. જો એ શોટ બાઉન્ડ્રી સુધી ગયો તો એટલો ખતરનાક શોટ હતો, બટ કેચ હેઝ બીન ટેકન. અને ત્યાંથી આખી આખા ટેબલ ટર્ન થયા, ત્યાર પછી આખી ટીમ ડિફેન્સિવ થઈ ગઈ. પ્લે ઓફ તમારી પાસે જે શરૂઆતની ઓવર્સ હતી એની અંદર તમે પાવર પ્લેમાં રન્સ બનાવી ના શક્યા, વિકેટો તમારી એક પછી એક એ થતી ગઈ, અને ત્યાર પછી જેટલા જેટલા બેટર્સ આવ્યા એમની સામે નવા નવા બોલર્સ આવતા ગયા. ચમીરાની બોલિંગ આવી, કૃણાલની બોલિંગ આવી, તો આ જે બધી વસ્તુ છે એના જે બોલિંગના ચેન્જીસ જેણે કર્યા કે એને આ પ્રકારની બોલિંગ નથી ફાવતી, તો એ ડિસકમ્ફર્ટ એરિયામાં જે બોલિંગ કરવાની હોય ત્યાં કરી, અને દેટ ઇઝ ધ રીઝન હું માનું છું કે કાલની જે મેચ હતી એ બેટિંગ અથવા બોલિંગ કરતાં વધુ કેપ્ટનશીપની હતી. ધ વે રાહુલ એઝ કેપ્ટન હિમસેલ્ફ ઇન યસ્ટરડેઝ મેચ, આઈ થિંક દેટ ટેક્સ ઓલ ધ ક્રેડિટ. બિલકુલ સાચી વાત છે, અને ગઈકાલે જે પરફોર્મન્સ જોવા મળ્યું હતું ક્યાંક અત્યારે શાનદાર તો હતું જ, પણ એક વસ્તુ તો ચોક્કસથી કહી શકાય કે પંજાબ પાસે એક આશા હતી કે ના અત્યારે તો જીતશે તો પોઈન્ટ ટેબલમાં કંઈક ઉતાર ચઢાવ પણ જોવા મળશે, પણ ગઈકાલે જે આશા નઠારી નીવડી હતી, કારણ કે કોઈ રમ્યું નહીં, કોઈ આટલું નાનું જે સ્કોર હતો, જે રીતે આપણે પહેલાં પણ કહ્યું ને કે 200 સુધીના ટાર્ગેટ જે ચેઝ કરી લીધા છે, આટલો નાનો સ્કોર હતો પણ તો પણ કોઈ સારી પરફોર્મન્સ ન જોવા મળી. નહીં એ તો બિલકુલ તમારી વાત સાચી, પણ લો સ્કોરિંગ મેચમાં હંમેશા આ બધા અપસેટ્સ થતા હોય છે. જેમ એક મને યાદ આવે છે કોઈ ભારત પાકિસ્તાનની મેચ હતી ને કે 120 રન કે સમથિંગમાં ઇન્ડિયા આઉટ થઈ ગયું ને પેલા લોકો પાકિસ્તાનની ટીમ ચીયર અપ કરીને મીન્સ કે ચલો મેચ જીતી ગયા કરીને, પણ 91 રનમાં એ લોકોની ટીમ ઓલ આઉટ થઈ ગઈ. એટલે હંમેશા લો સ્કોરિંગ મેચોની અંદર અપસેટ થવાની શક્યતા વધારે હોય છે, કારણ કે દરેકને એમ હોય કે આટલું ટોટલ છે લાવો હમણાં 2-3 ચોગ્ગા છગ્ગા મારીએ, અને એની અંદર વિકેટો જ્યારે પડી જાય ત્યાર પછી સંભાળવું મુશ્કેલ પડે. જો શરૂઆતમાં મયંક અગ્રવાલની વિકેટ ના પડી તો કોઈ પંજાબ 100% જીતે એવું હતું, બિલકુલ જરા પણ કોઈ પ્રોબ્લેમ ના હોત, કારણ કે એ જો મેદાન ઉપર હોત અને એ એટલું આક્રમક રમતો હતો, તો શિખર ધવનને જે કામ કરવાનું હતું એક એન્કર તરીકે કરવાનું હતું કે એને એક છેડે ઉભા રહેવાનું હતું, સિંગલ રમીને એને સ્ટ્રાઇક આપવાનું હતું, પણ એ આઉટ થતાની સંગાતે જે આખી ચેન જ તૂટી ગઈ કે ભાઈ શિખર ધવનને શું કરવાનું, તો શિખર ધવનને રમવાનું અથવા તો ત્યાર પછી બેટ્સમેન આવે એને શું કરવાનું, તો ઇટ વોઝ ઓલ જેને કહેવાય ને કે. અને આટલા બધા ખેલાડીઓ, ઓછા ખેલાડીઓ નહીં, બધા સારા સારા ખેલાડીઓ હતા, બટ નો વન વોઝ એબલ ટુ સ્ટેન્ડ દેર ફોર સમ ટાઈમ. અને પછી એ ઋષિ ધવને નો ડાઉટ કે થોડો ઘણા ચમકારે આપ્યા, પણ અનફોર્ચ્યુનેટલી એટલું બધું લેટ ચાલ્યો અથવા તો એટલું બધું જેને કહેવાય કે સમય પછીની એની રમત હતી કે પછી ટીમને જીતાડવી મુશ્કેલ બની ગઈ. બિલકુલ સાચી વાત છે, અને ગઈકાલની મેચ અત્યારે તો જે લો સ્કોરિંગ તો હતી અને તેની સાથે ક્યાંક સારા એવા પરફોર્મન્સની આશા હતી, પરંતુ તે ન જોવા મળ્યું. અશોકભાઈ વાત કરીએ આજની બે મેચની, આજે બે મેચ અને બે શાનદાર 4 ટીમો અત્યારે તો સામે આવવાની છે. સૌથી પહેલી વાત કરી ગુજરાત ટાઇટન્સ વર્સિસ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને બીજી છે રાજસ્થાન રોયલ્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે ફરી એકવાર છે સાડા સાતે, જોવાની રહ્યું કે કોણ રમશે કોણ હારશે. પણ આપણે સૌથી પહેલી ચર્ચા કરીએ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની. ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, બીજી બાજુ જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ, ક્યાંક છેલ્લા ત્રણ મુકાબલાનું જે પ્રદર્શન ઘણું ખરાબ એવું જોવા મળ્યું હતું અને આ વખતે ટોસ થઈ ગયો છે. ટોસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લીધો, જે જીતી ગયા છે અને બેટિંગ લીધી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? અગેન અહીં આગળ એક સારી વસ્તુ જોવા મળી છે કે ટોસ લીધા પછી ફિલ્ડિંગને બદલે બેટિંગ જોવા મળી છે. અને કારણ કે આ પહેલી મેચ છે, 3:30 વાગે શરૂ થશે, ડ્યુ ફેક્ટર એટલું બધું અસર કરતું નથી, એટલે આ ડિસિઝન લેવામાં આવ્યું છે. ગયા વખતે ગુજરાતની મેચ હતી તો ગુજરાતે પણ એ જ રીતે ડિસિઝન લીધું હતું. સી હવે અહીંયા આગળ બહુ ઇન્ટરેસ્ટિંગ મેચ છે. આપણે માને ગુજરાત જીતી જ જશે હું માનું છું કે થોડોક પ્રતિકાર આ વખતે રોયલ ચેલેન્જર બેંગ્લોર કરશે. કારણ કે એમની સ્થિતિ અત્યારે એવી છે કે આ ટુર્નામેન્ટમાં ટકવા માટે એમણે રમવીને જીતવું પડશે. કારણ કે અત્યારે જે કોમ્પિટિશન બની છે એટલી બધી ક્લોઝ છે કે એમાં જો તમે 2 પોઈન્ટ્સ મેળવી ના શકો તો પછી તમે છેક પાછળ ધકેલા જાઓ. તમે જો જેટલી જેટલી ટોચની ટીમો હતી ગયા વખતની, 4 ટીમો આપણે જોઈએ તો એમાં મુંબઈ છેલ્લે, મુંબઈ તો ખેર હતી નહીં પણ ચેન્નઈ છેલ્લે જતી રહી, કલકત્તા છેલ્લે જતી રહી, દિલ્હીની હાલત ખરાબ છે. તો અત્યારની સ્થિતિમાં જે ગયા વર્ષની ચેમ્પિયન ટીમો હતી અથવા તો ટોપ 4 ટીમો હતી અત્યારે બેકફૂટ ઉપર છે. હવે જો રોયલ ચેલેન્જ બેંગ્લોરને, એ પણ ગયા વખતની ટોચની ટીમ હતી, એને આગળ વધવું હોય અથવા તો એને, કારણ કે સૌથી જો બેંગ્લોરની સૌથી ખરાબ બાબત હોય તો એ જ તે પ્લે કેઝ્યુઅલી, એ લોકો બસ મસ્તી માટે રમતા હોય એવું લાગે. બિલકુલ વિરાટ કોહલી આટલા વખત કેપ્ટન હતો ત્યારે એની પાસે બેસ્ટ ટીમ હતી. હું માનું છું કે વર્લ્ડના બેસ્ટ બેટર્સ અને બોલર્સ એની પાસે હતા. બિલકુલ બટ ઈ કુડન્ટ વિન ધ ટ્રોફી. એટલે હું માનું છું કે એ થોડુંક સિરિયસનેસ જો આવી જાય અને એક મોટો સ્કોર મૂકવામાં સફળ થાય તો ગુજરાત ચોક્કસ દબાણમાં આવી શકે છે. બિલકુલ સી આજે એવું છે કે જ્યારે તમે કમ્ફર્ટ ઝોનમાં રમતા હો ત્યારે તમને કોઈ તકલીફ ના પડે. જરાક તમે ડિસ્કમ્ફર્ટ ઝોનમાં આવો, ધારો કે આ લોકો બેટિંગ કરીને 200 રન બનાવી દે તો પછી પ્રેશર ગુજરાત ઉપર આવે. તો અત્યારની પરિસ્થિતિની અંદર વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ કે ગુજરાત ટાઇટન્સના બોલર્સ જે છે એ બેંગ્લોરની ટીમમાં ડેન્ટ કરી શકે છે કે કેમ. બિલકુલ કેટલું જલ્દી કરી શકે. જો એ 10 ઓવર પછી વિકેટ લેશે તો ડેફિનેટલી સ્કોર વધવાનો છે. અને આ વખતે હું માનું છું કે ફાફ ડુપ્લેસીસ પણ એ જ માઇન્ડસેટ સાથે ઉતરશે મેદાન ઉપર કે ભાઈ પાવર પ્લેમાં જોરદાર રમવું પડશે. વેન ધે આર બેટિંગ ફર્સ્ટ, તો બેટિંગ ફર્સ્ટ ક્યારે કરે કે પોતાની બેટિંગ ઉપર ભરોસો હોય ત્યારે. પણ આ વખતની જે મેચ જોવા મળી છે બંને અત્યારે બેટર્સની વાત કરીએ કે પછી બોલર્સની વાત કરીએ બંને સરખા જ છે આ વખતે. કારણ કે બેટિંગની વાત કરવામાં આવતો બેંગ્લોર તરફથી ડ્યુ પ્લેસીસ, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ સુપર પરફોર્મન્સ અત્યાર સુધી જોવા મળ્યું. દિનેશ કાર્તિકને આપણે ના ભૂલવો જોઈએ. અને બીજી બાજુ જોવા જઈએ તો છેલ્લે રાહુલ તેવટી અને રાશિદ ખાન તો છે જ ગુજરાત માટે પણ, અને જે અત્યાર સુધી સારી એવું પરફોર્મન્સ કરે. એટલે બંને આમ સરખી ટીમો જોવા મળી રહી છે તેવું કહી શકાય. આમ તો આપણે પોઈન્ટ્સની દ્રષ્ટિએ જોઈએ તો પેલી 1 નંબર ઉપર છે, એટલે પેનેટ્રેશન ઓફ વિનિંગ. એટલે હાર્દિક પંડ્યા પોતાની જાતને સારો કેપ્ટન, સફળ કેપ્ટન બનાવવા માટે તમામ પ્રયત્નો કરીને મેચો જીતે જ. આ જે જીતનું જનૂન છે અથવા તો કેપ્ટન તરીકે એસ્ટાબ્લિશ કરવાનું જે જનૂન છે એ જનૂન આ બાજુ દેખાતું નથી ફાફ ડુપ્લેસીસમાં. ખ્યાલ આવે તમને? સે મોટિવ હોવો જોઈએ, તમારી પાસે મોટિવ હોવો જોઈએ. પેલો તો એના દેશની બધી ટીમોમાં કેપ્ટનશીપ કરી ચૂક્યા છે અને બધું જ કરી ચૂક્યા છે. તો અહીંયા આગળ એક આ પેશન જે છે એ પેશન ક્યાંક થોડીક મને લાગે છે બેંગ્લોરમાં ઓછી છે. અશોકભાઈ એક વસ્તુ એ પણ કહેવા માંગીશ કે તમે જે રીતે પેશનની વાત કરી, ચલો કેપ્ટનમાં અત્યારે તો ઓછી પણ સાથે ખેલાડીઓમાં પણ એ અત્યારે તો જૂનું નથી જોવા મળતો. કે જે રીતે રશીદ ખાનની વાત કરીએ, તેવટિયાની વાત કરીએ, તો છેલ્લા બોલ સુધી લડી લેવાના મૂડમાં હતા, પણ આ આરસીબીમાં એ પણ નથી જોવા મળતું. હવે આનું પણ એક બહુ સરસ કારણ છે જે ગુજરાતની ટીમ અને લખનૌની ટીમ બંને નવી ટીમો છે, આ વખતે એન્ટ્રી થઈ છે, બરાબર છે. એટલે જે ટીમનું ફોર્મેશન જે કર્યું છે એ ફોર્મેશનની અંદર બધા પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ઓલરાઉન્ડર કયો જોશે, ફાસ્ટ બોલર કયો જોશે, સ્પિન બોલર કયો જોશે, રિસ્ટ સ્પિન બોલર કયો જોશે, આ બધી વસ્તુને કરીને એક નવી ટીમ બનાવવામાં આવી છે 1 થી 11 જણાની. પેલી ટીમમાં એવું નથી, એ ટીમ છે જ, એમાં થોડો ઉમેરો કરીને બીજી, એટલે મીન્સ કે આગળ ચલાવો. બિલકુલ લખનૌની ટીમ તમે જુઓ, એ ટીમમાં પણ એવી રીતના 11 જણાની એ રીતે લેવામાં આવી છે કે જે ટીમ માટે જરૂરી છે.
અહીંયા આગળ તો રમે છે, ધારો કે વિરાટ કોહલી સતત ફેલ જાય છે, અત્યાર સુધીમાં ક્યારેય નથી રમ્યો. બીજો કોઈ ખેલાડી હોત તો એને પડતો મૂકીને બીજો કોઈ ખેલાડી આવી ગયો. બટ બેંગ્લોર ડઝન્ટ ડુ ઇટ, ચેન્નઈ કેનોટ ડુ ઇટ, બિલકુલ મુંબઈ કેનોટ ડુ ઇટ. મુંબઈમાં રોહિત શર્મા ફેલ જાય છે, બીજી કોઈ ટીમ હોય તો રિપ્લેસમેન્ટ. તો આ ટ્રેડિશનલ ટીમો છે, એટલે ટ્રેડિશનલ ટીમો છે એટલે એમનું ફોર્મેશન બી ટ્રેડિશનલ છે. કોઈ રમે કે ના રમે, હી ઇઝ ધ પાર્ટ ઓફ ધ ટીમ. જ્યારે પેલા જે યંગ પેલા એન્થુઝિયાસ્ટિક હોય ને, એ એન્થુઝિયાસ્ટ ખેલાડીની ટીમ છે. બિલકુલ બધાને એમ છે કે આપણે આ વખતે ચેમ્પિયન બની છીએ, બધા આપણે આ વખતે ચેમ્પિયન બની છીએ. એ જનુન જે છે એ અમને નથી, આ તો આઈપીએલ રમે છે, થયા તો ઠીક ઠીક છે, ના થયા તો ચાલશે ચાલશે. સી રમી લઈશું. ટીમ રનર્સ અપ બી થયેલી છે, છેક સુધી પહોંચેલી પણ છે, પણ તોય નથી ચેમ્પિયન નથી બની શકી. બિલકુલ. તો અહીંયા એક થોડુંક એક નબળે છે, પણ ટીમ જોરદાર છે. વન કેનોટ ફરગેટ વિરાટ કોહલી, વન કેનોટ ફરગેટ મેક્સવેલ, બિલકુલ વન કેનોટ ફરગેટ ફાફ ડુપ્લેસિસ કે બાકીના ખેલાડીઓને ફરગેટ ના કરાય, બીકોઝ દે આર સુપર પ્લેયર્સ. અત્યારે નથી ચાલતા, બરાબર વાત છે, પણ એને ઇગ્નોર ના કરી. એ ચાલે તો પછી તો આરસીબી વચ્ચે તે તો હવે જોવાનું જોઈએ. તેની સાથે અશોકભાઈ વાત કરીએ બીજી મેચ ની. બીજી મેચ એક બાજુ જે સુપર ટીમ છે રાજસ્થાન રોયલ્સ, અત્યાર સુધી બધે ઘણી બધી મેચ જે જીતેલા છે, અને તેમાં આપણે જોશ બટલરને તો ન જ ભૂલવા જોઈએ, કારણ કે અત્યાર સુધી ઘણી 50 અને જે સેન્ચુરીઝ પણ તેમણે અત્યાર સુધી કરેલી છે. પણ બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ અત્યાર સુધી એક પણ મેચ જીતી નથી, 8-8 મેચ હારી ગઈ છે, ક્યાંક એક મેચ જીતવાની આશા છે. એક મેચ તો જીતાડો, અત્યારે મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ ક્યાંક એવું વિચારતા હશે. શું લાગી રહ્યું છે આ બીજી મેચને લઈને? યજ્ઞ રાજસ્થાનનો આટલો વખાણ કર્યો, તમે એમ ના બોલ્યા કે આ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ટીમ છે. બિલકુલ બિલકુલ. અત્યારે ખરાબ સમયમાંથી પસાર થાય છે, ખરાબ એના એનો પેચ ખરાબ ચાલે છે, પ્લેયર્સ ખરાબ નથી. બિલકુલ બિલકુલ. આજ રોહિત શર્મા જો આજે હમણાં ફેરવવા માંડશે, એને ઈશાન કિશન જો ફરી વળે, તો હું નથી માનતો દુનિયાની કોઈ બોલિંગ ટોટલ આપી શકે છે, આપી શકે એટલે. અને આપ્યું છે ભૂતકાળમાં. જી બિલકુલ ઠીક છે. અત્યારે સમય આપ કહો છો બિલકુલ બરાબર. કાલે કે એલ રાહુલનું શું થયું? બિલકુલ, એણે 2 સેન્ચુરી મારી છે, કાલે તરત આઉટ થઈ ગયો. કારણ કે એની સામે એક જાણકાર હતો, મયંક અગ્રવાલ જાણતો હતો કે આને શું નથી ફાવતું, આને શું ફાવે છે, અને કયા કયા એરિયામાં બોલિંગ નાખવાની. બિલકુલ. કે બંને સાથે જ ઓપનિંગ કરતા, એટલે એનો એને લાભ લીધો અને વિકેટ લેવાઈ ગઈ. એટલે અહીંયા ધારો કે તમારી પાસે જે બટલરની વિકેટ જલ્દી પડે છે, તો પાછળ કોણ છે તમારી પાસે લાંબુ ખેંચે એવું કહો મને તમે. બિલકુલ. ધારો કે એની જો વિકેટ પડે તો તરત જ ટીમ પર પ્રેશર આવે છે, અને એ પ્રેશર સંજુ હેન્ડલ નથી કરતો, હેટમેન પણ હેન્ડલ નથી કરતો, અને એ પછી છેલ્લે આવે છે કોને, બાકીના ખેલાડીઓ છે તેની ઉપર આવે છે. ધારો કે મિચેલ છે, રિયાન પરાગ છે, એ લોકોની ઉપર આવે છે કે ભાઈ તમે કઈ રીતના અહીંયા. અને હમણાં શું થયું, રિયાન પરાગ જ બચાયા ને 50. બિલકુલ બિલકુલ સાચી વાત. એટલે અહીંયા અહીંયા બી આવું થઈ શકે છે. કહેવાનો મતલબ મુંબઈની ટીમનો અંડર એસ્ટિમેટ નથી કરતો કોઈ પણ સંજોગોમાં. હજુ મુંબઈની ટીમ મુંબઈની ટીમ જ છે. હજુ પણ એ 5 બેટર્સની વાત કરું છું. બોલિંગ ડિપાર્ટમેન્ટ તો ઘણું નબળું પડી ગયું છે, પણ 5 બેટર્સમાં રોહિત, ઈશાન, સૂર્યા, તિલક વર્મા અને પોલાર્ડ અને બ્રેવિસ, આઈ થિંક એ દુનિયાની કોઈ પણ તાકાત સામે રમી શકે એવા બેટર. બિલકુલ બિલકુલ. તો એક બાજુ જે રીતે આજની મેચ તો અત્યારે તો રસપ્રદ છે, અને તેની સાથે હવે કોણ કેવું પરફોર્મન્સ કરશે તેના લઈને ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે વિરામ. ગુડ મોર્નિંગ બાળકો, શું તમને ખબર છે આખા દેશમાં જ્યાં બાળકોનું સ્કૂલમાં 100% એનરોલમેન્ટ થાય છે એ ગુજરાત છે, જ્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રથી એજ્યુકેશનનું મોનિટરિંગ થાય એ ગુજરાત છે. 30 લાખ બાળકો સુધી જી શાળા એપથી ઓનલાઈન એજ્યુકેશન પહોંચે એ ગુજરાત છે.
જ્યાં કોરોના કાળમાં પણ ઈ લર્નિંગથી હજારો સ્ટુડન્ટ્સને શિક્ષણ મળે. કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિઓની સૂચનાઓનો સૌથી પહેલા અમલ થાય એ ગુજરાત છે. 32,000થી વધારે સરકારી શાળાઓનું ગુણોત્સવ દ્વારા મૂલ્યાંકન થાય અને ટેકનોલોજીથી લર્નિંગ આઉટકમ પર પણ પૂરું ધ્યાન અપાય એ બીજું કોઈ રાજ્ય નહીં પણ આપણું ગુજરાત છે. વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે 20,000 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ બનાવાય, પરીક્ષાઓનું પરફેક્ટ ઇવેલ્યુએશન અને એજ્યુકેશન માટે બજેટનું બેસ્ટ એલોકેશન થાય એ ગુજરાત છે. ભગીરથ પ્રયાસ, તેજ વિકાસ. કૌશલ્ય તાલીમ આપશે 5,00,000 યુવાનોના કરિયરને આકાર. હર હાથ કો કામ, હર કામ કા સમ્માન, મંત્ર થશે સાકાર. ભગીરથ પ્રયાસ, તેજ વિકાસ. નમસ્કાર વિનમ્ર, ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે જે રીતે ચર્ચા કરતા હતા કે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની, અને તેમાં પણ અત્યારે હાલ તો કોણ સારું પરફોર્મન્સ કરે, ચાલો બેટ્સમેન તો અત્યારે સારામાં સારા છે, પરંતુ બોલિંગ લાઇનઅપને લઈને પણ આપણે ચર્ચા કરીશું. અશોકભાઈ, ફરી એકવાર આપનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં. જ્યારે આજની વાત કરવામાં આવે, ક્યાંક આપણે રાજસ્થાન અને મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ, અત્યાર સુધી સારા એવા બેટર્સો જોવા મળ્યા છે. ચલો, એક આશા પણ છે રોહિત શર્મા, ઈશાન કિશનની, પછી સૂર્યકુમાર યાદવ, કે તિલક વર્મા સારું એવું પરફોર્મન્સ કરે. બોલર્સને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જસપ્રીત બુમરાહ જોવા જઈએ, પછી ઉનડકટ છે, બીજી બાજુ બોલ્ટ છે, પ્રસ્તુત કૃષ્ણા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં તો ક્લિયર કટ રાજસ્થાન પાસે એ જ છે, એમાં કોઈ સવાલ નથી. રાજસ્થાન ઇઝ 10 પોઈન્ટ અહેડ ધેન મુંબઈ એઝ ફાર એઝ બોલિંગ ઇઝ કન્સર્ન. ફક્ત બુમરાહના આધારે મેચો જીતવી એ શક્ય નથી, અને આ વખતે એ લોકો જોઈ લીધું કે અત્યાર સુધી કોઈ મેચ આવી નથી હાથમાં. બિલકુલ, એનું સૌથી મોટું કારણ એ છે કે તમારી બોલિંગ બહુ જ નબળી છે. ડિપેન્ડન્સી એક જ બોલર ઉપર છે. તમે એની પાસેથી કેટલી બધી આશા રાખો, તમે એની પાસે વિકેટ લેવાની આશા રાખો, તમે એની પાસે રન બચાવવાની આશા રાખો, તમે એને ઓપનિંગમાં બોલિંગ કરાવો, તમે એને ડેથ ઓવર્સમાં બોલિંગ કરાવો. 4 ઓવર્સ ને 40 જાતની ડિમાન્ડ્સ ક્યાંથી પૂરી થાય? બિલકુલ, તમારી પાસે બોલિંગ સોર્સ જ નથી, તમારી પાસે બીજો મજબૂત બોલર જ નથી કે જે ટ્રેન્ટ બોલ્ટની જગ્યા લઈ શકે, કે જે હાર્દિક પંડ્યાની જગ્યા લઈ શકે, જે કૃણાલ પંડ્યાની જગ્યા લઈ શકે. યુ આર મિસિંગ ધોઝ પીપલ સીધી સીધે. એટલે બોલિંગ ડિપાર્ટમેન્ટ અહીંયા તમે જો એક ભૂતજૈન પલિતા એવા જબરજસ્ત ખેલાડીઓ છે. તમે જો યજુવેન્દ્ર ચહલ સૌથી વધારે વિકેટો એની છે. બિલકુલ, એ તો પેલો કુલદીપ સેન, કુલદીપ સેનની બોલિંગ કેવી જબરજસ્ત છે આપણે જાણીએ છીએ. પેલી 4 વિકેટો લીધી હતી, કેટલું જબરજસ્ત પ્રદર્શન કર્યું. પછી પેલો 20મી 19મી ઓવર મેડન કાઢે એવો પ્રસિદ્ધ કૃષ્ણા, 19મી ઓવર મેડન કાઢે. ટ્રેન્ટ બોલ્ટ, રવિચંદ્રન અશ્વિન, જે કોઈને પણ ક્યાંક વિકેટ લેવાની હોય તે વ્યક્તિ લઈ શકે એવી જબરજસ્ત એનું પ્રદર્શન છે. રિયાન પરાગ છે, પણ તે છતાંય આ તમે જુઓ, આ પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ સેન, યજુવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ અને અશ્વિન, આઈ થિંક ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ બિઝનેસિંગ. આ બાજુ ઉનડકટ છે, તમારી પાસે શોકિન છે, જસપ્રીત છે, મેરેડિસ છે, એવા તમને ડેનિયલ સેમ્સ છે. ઠીક છે, સેમ્સ બી સારી બોલિંગ કરે છે, ક્યારેક ક્યારેક વિકેટો લે છે, પણ જે ઇમ્પેક્ટ બનવો જોઈએ બોલિંગનો સામેની ટીમ પર, એ ઇમ્પેક્ટ નથી બનતો. પહેલાં તો શું હતું કે બુમરાહ અને બોલ્ટ બે જણા બોલિંગ કરે તો એનો ઇમ્પેક્ટ પડતો હતો, અને એ થોડુંક પેલા ખેલાડી ઉપર પ્રેશર લાવે અને તરત પછી રોહિત શર્મા સ્પિનરોને લઈ આવે. બિલકુલ, અને સ્પિનર એને વિકેટ લઈ લે. તો આ રીતે કામ કરતી હતી આખી. તો અહીંયા આગળ બોલિંગની જો વાત કરો યજ્ઞ, તો હું માનું છું કે રાજસ્થાન હેઝ ગોટ અ ગુડ બોલિંગ. એટલા માટે મુંબઈએ બહુ જબરજસ્ત કામ કરવું પડશે. મુંબઈએ ખાસ કરીને એના જે ટોપ ઓર્ડર 5 બેટ્સમેન છે, એમણે લગભગ 200નો સ્કોર, સાથે કેપ્ટનશીપ પણ મજબૂત થોડીક રાખવી જરૂરી જોવા મળે. સી, હું રોહિતને, રોહિત શર્માને કોઈ પણ રીતે કેપ્ટનશીપમાં નબળો ગણતો નથી, કોઈ જ રીતે નહીં. વર્લ્ડ ક્લાસ છે, એમાં કોઈ સવાલ નથી. જી,
બિલકુલ થી તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે આજની મહત્વની હવે મેચ છે અને તેમાં પણ જ્યારે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ ને એક આશા દેખીને આજે એક મેચ અત્યારે તો જીતે અને બીજી બાજુ રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધી જે સારી એવી મેચ જીતી ગયું છે હવે પોઈન્ટ ટેબલમાં જે સુધારા સાથે ઉપર જવા માટે પણ અત્યારે તો આ ટીમ ઉતરશે મેદાનમાં. હવે જોવાનું એ રહ્યું કે કોણ સારું પરફોર્મન્સ કરશે, કોની કેવી એવી બોલિંગ રહેશે અને સાથે આ મેચ કોણ જશે. તેની સાથે દર્શકભાઈ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો આજની આ વિશે રજૂઆતમાં વિશ્વ આપશો. નમસ્કાર.